સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો શનિવાર, ધર્મસભા આજે ઈસુના દિવ્યરૂપ દર્શનનું પર્વ ઉજવે છે. ઈશ્વરે જે કાર્યો માટે આપણું સર્જન કર્યું છે તે કાર્યો આપણે પૂરી નિષ્ઠા સાથે પૂર્ણ કરવાના છે. પ્રભુ ઈસુની જેમ ઈશ્વર પિતાને ગમે તેવા પ્રસન્નતા બક્ષે અને માન મહિમા ગૌરવ વધે તેવા કાર્યો કરવાના છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 28-36. આ વાતચીતને લગભગ 8 દિવસ વીતી ગયા પછી ઈસુ પિતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા. પોતે પ્રાર્થના કરતા હતા એ દરમિયાન તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો અને તેમના વસ્ત્રો ઉજ્જવળ થઈ ગયા અને એકાએક બે માણસો તેમની સાથે વાત કરતા દેખાયા. એ મોશે અને એલિયા હતા. બંને મહિમાવાન દેખાતા હતા અને યરૂશાલેમમાં મૃત્યુને ભેટીને ઈસુ ઈશ્વરની ઈચ્છાને કેવી રીતે પરિપૂર્ણ કરવાના હતા તેની વાત કરતા હતા. પીતર અને તેના સાથીઓ ઊંઘે ઘેરાયેલા હતા, છતાં જાગતા રહીને તેમણે ઈસુના મહિમાને અને તેમની પાસે ઊભેલા પેલા બે માણસોને જોયા. અને એ બે માણસો ઈસુ પાસેથી ચાલ્યા જતા હતા ત્યાં પીતરે ઈસુને કહ્યું, ગુરુદેવ, આપણે અહીં રહીએ તો કેવું સારું? અમે અહીં 3 મઢુલી બનાવીએ, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. પણ પોતે શું બોલે છે એનું એને ભાન નહોતું. હજી એ આ પ્રમાણે બોલતો હતો ત્યાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી. વાદળની છાયામાં આવી જતાં તેઓ ભયભીત થઈ ગયા. વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો વરેલો પુત્ર છે, એનું કયું સાંભળજો. આકાશવાણી પૂરી થઈ એટલે ઈસુ એકલા જ નજરે પડ્યા. શિષ્યો મૂંગા રહ્યા અને પોતે જે કંઈ જોયું હતું તેને વિશે તે વખતે તેમણે કોઈને કહ્યું નહીં. ઈસુના 12 શિષ્યો હતા. અહીં ઈસુ 3 શિષ્યોને લઈને પર્વત પર પ્રાર્થના કરવા ગયા. પ્રાર્થના દરમિયાન ઈસુનું દિવ્ય સ્વરૂપ રૂપાંતરિત થતું જોવા મળે છે. આ સબૂત સાથેની ઘટના છે. ઈસુની સાથેના પેલા 3 શિષ્યો પીતર, યોહાન અને યાકોબ સભાન અવસ્થામાં ખૂબ જ અલૌકિક દ્રશ્ય નિહાળે છે, દિગ્મૂઢ બની જાય છે, ગભરાઈ ગયા હશે, જીભ થોથવાતી હશે, સ્પષ્ટ ઉચ્ચાર વાક્ય બોલવામાં તકલીફ થઈ ગઈ. શિષ્યો માટે આ સમજ ગજા બહારની વસ્તુ થઈ પડી. ઈસુને જોયા, જાણ્યા, દૈવી સત્યવાત છે, પાક્કી ખાતરીવાળું દ્રશ્ય. આ જ દ્રશ્યનું વર્ણન દાનિયેલના ગ્રંથમાં દાનિયેલને સ્વપ્નમાં અનુભવવા મળે છે. દિવ્ય રૂપાંતર દ્રશ્ય વખતે પરમધામમાંથી દૈવી વાણીનો અવાજ કાને સંભળાય છે, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. દિવ્ય દર્શન અને દૈવી ગેબી અવાજનો અનુભવ કોને થઈ શકે? જે દિલના ચોખ્ખા હોય તેને. ઈસુના સહચારી જીવનમાં શિષ્યો ઈસુમય વિચારધારી બની ગયેલા છે, તેથી જ તેઓ પણ ઈસુની જેમ લોકો મધ્યે સાજાપણાના ચમત્કારો કરી જાણે છે. દૈવી વાણી રૂપે સાંભળવા મળેલા વચનો પ્રકાશમય છે. આ વચનો દ્વારા પ્રભુ ઈસુ પરમેશ્વરના પુત્ર છે તે સમજી શકાય. પ્રભુ ઈસુ આજ્ઞાધીન ઈશ્વર પુત્ર છે, ઈશ્વર પિતાને ગમે તેવા પ્રસન્નતા બક્ષે અને માન મહિમા ગૌરવ વધે તેવા કાર્યો કરે જાય છે. ઈસુ પોતાના પરમપિતાની ઈચ્છા પૂર્ણ કરતા જાય છે, તેથી પરમપિતા પોતાના પ્રાણ પ્યારા પુત્ર પર પ્રસન્ન થાય છે. આપણે સૌએ આ વિચારધારા અપનાવવાની છે.
ઈશ્વરે જે કાર્યો માટે આપણું સર્જન કર્યું છે તે કાર્યો પૂર્ણ કરવાના છે. તે ઉપરાંત પ્રાર્થનામાં એક ધ્યાન થઈને દિવ્ય દર્શન માટે તલસવાનું છે, અંતરાત્માનો અવાજ સાંભળવાનો છે. કદાચ પુરાણા પૈગંબરોનો ભેટો થઈ જાય પણ ખરો. પિતરની જેમ દુનિયાવી રીતે સેવા શુશ્રૂષા કરવાનો મોકો મળે તેની રાહ જોઈએ. મઢુલી બનાવવાની વાત પામર માણસની હેસિયત કેટલી! તેમનામાં મઢુલી બનાવવા જેટલું સામર્થ્ય છે તેના થકી સેવા કરવા માટે તત્પર બની જાય છે. એમ આપણે તૈયારી દર્શાવી હકારાત્મક વલણ અપનાવીએ, સમયાનુસાર પોતાની ગૂઢ બાબતો મૌન સહી સંગ્રહી રાખવી જરૂરી બને છે. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આપા, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આપા. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. અસ્થિત તો દિન ઉગતા દિન ને કહેતો, જતી રાત પણ નવી રાત ને વાત કહે, સંદેશ રહેતો વહેતો. અસ્થિત તો દિન ઉગતા દિન ને કહેતો, જતી રાત પણ નવી રાત ને વાત કહે, એ સંદેશ રહેતો વહેતો. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ, ઈશ્વરનો મહિમા પ્રગટાવે પ્રગટાવે આકાશ, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. પ્રભુના નિયમ મહી નવ ખામી નવ ચેતન અંતર માં લાવે, પ્રભુની આજ્ઞા વિશ્વાસ પાત્ર અજ્ઞાની ને જ્ઞાની બનાવે, પ્રભુના વિધિ વિધાનો સીધા અંતર માં આનંદ છલાવે, પ્રભુના જળ હળ છે આદેશ નયનો માં જ્યોતિ ઝળકાવે. ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ, ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ. પ્રભુનો નિર્મળ છે ઉપદેશ, અચ
ચલ રહે છે તો નિત્ય પ્રભુના સૌ નિર્ણય છે સાચા એમાં ન્યાય રહેલો નિત્ય આ સૌ સુવર્ણ કરતા મોંગા શુદ્ધ સુવર્ણ થી એ મોંગા આ તો મદ કરતા અતિ મીઠા નિર્મળ મદ કરતા અતિ મીઠા ઈશ્વરનો મહિમા પ્રગટાવે આતા ઈશ્વરનો મહિમા પ્રગટાવે આતા નભ મંડળ પુકારી કહે સર્જન છે ચોપા ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ ઈશ્વરનો મહિમા પ્રગટાવે આકાશ